જુદા જુદા ખેત ઓજારોની ચોરી કરતો એક ઈસમ પકડાયો હતો. ઈસમે મુદ્દામાલ સાથે પકડીને તેની પાસેથી 1,25,000 નો ચોરીનો ભેદ ખુલ્યો હતો. ગાંધીનગર જિલ્લાના દેગામ પોલીસ સ્ટેશનથી મળતી વિગતવાર માહિતી આવે છે. દેગામ પોલીસ વિલેજ બ્રિજ વિસ્તારમાં પેટ્રોલિંગ હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી. તેના અનુસંધાનમાં પોલીસ ગુનેગારોને પકડવા માટે કરી ફરતી હતી ત્યારે દેગામથી એક ઈસમ ટ્રેક્ટર સાથે પ્લાવો લઈને એક ઈસમ સોલંકીપુરા પાટિયાથી નાંદોલ ગામ તરફ જઈ રહ્યો હતો ત્યારે પોલીસે આ ટ્રેક્ટર ચાલકને રોકી. આ ટ્રેક્ટર ન્યૂ હોલેન્ડ કંપનીનું હતું. આ ટ્રેક્ટર પ્લાવ સાથે હતું અને પોલીસે તેની પૂછપરછ કરતા તેનું નામ લાલાજી રમતુજી ઠાકોર, ગામ વડોદરા, જિલ્લો ગાંધીનગર અને મૂળ વતની નાંદોલનો હતો. પોલીસે ટ્રેક્ટર પાછળ લગાવેલી પ્લાવીનું પૂછપરછ કરતા આ પ્લાવ તે નાંદોલ ગામની સીમમાંથી ચોરી કરી લાવ્યો હતો તેવું તેને કબૂલ્યું હતું અને બીજા ઓજારો હરકજીના મુવાડા ગામેથી નદીના નજીક કોતરમાં રાખેલ છે તે જણાવતા પોલીસે તેની સાથે જઈને ડિસ પ્લાવ અને એક તેમજ 10,000 એગ્રીસ્ટાર કંપનીનું રોટોમીટર, કિંમત 80,000 અને એક લોખંડનું કલ્ટિવેટર 11 દાંતાનું, તેની કિંમત ₹20,000 તેમજ લોખંડનું કલ્ટિવેટર 9 દાંતાનું, તેની કિંમત ₹15,000 થઈ. કુલ મળીને ₹1,25,000ના મુદ્દામાલની રિકવરી કરી પોલીસે આ ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દેગામ.